नमस्कार, स्वागत છે આપનું સમાચારોમાં. આપની સાથે હું છું પ્રિયંકા. રાજસ્થાન જતા પ્રવાસીઓએ ખાસ ધ્યાન આપવાની જરૂર છે. કોરોના સામે રાજસ્થાન સરકારે નિર્ણય કર્યો છે. રાજસ્થાનમાં પ્રવેશ માટે સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. યાત્રિકો પાસે આરટીપીસીઆર નો નેગેટિવ રિપોર્ટ હોવો ફરજિયાત છે. આરટીપીસીઆર નો નેગેટિવ રિપોર્ટ નહીં હોય તો ક્વોરન્ટાઇન કરવામાં આવશે. રાજસ્થાન સરકારે લોકોને અપીલ કરી છે કે આંતરરાજ્ય અને આંતર જિલ્લાઓમાં પ્રવાસ હમણાં ટાળવામાં આવે. આંતરરાજ્ય અને આંતર જિલ્લામાં પ્રવાસ ટાળવાની અપીલ કરવામાં આવી છે. સાથે જ આરટીપીસીઆર નો નેગેટિવ રિપોર્ટ જો હશે તો જ રાજસ્થાનમાં પ્રવેશ આપવામાં આવશે, નહીં તો જેટલા પણ યાત્રિકો રાજસ્થાનમાં રિપોર્ટ વગર પ્રવેશશે તેમને ક્વોરન્ટાઇન કરવામાં આવશે. કોરોના સામે રાજસ્થાન સરકારે નિર્ણય કર્યો છે. પડોશી રાજ્ય રાજસ્થાનમાં પણ કોરોનાની અસર જોવા મળી રહી છે. ખાસ કરીને પ્રવાસન સ્થળ માઉન્ટ આબુમાં સામાન્ય દિવસોમાં ભારે ચહેલપહેલ રહે છે. પ્રવાસીઓના ધસારાથી પર્યટન સ્થળમાં સ્થાનિકોને રોજગારી પણ મળે છે. જોકે ગત વર્ષે લોકડાઉન અને હાલની કોરોનાની સ્થિતિને લઈને માઉન્ટ આબુ પણ સુમસામ ભાસી રહ્યું છે. સ્થાનિકોના મતે પાછલા વર્ષથી પ્રવાસીઓની સંખ્યામાં ભારે ઘટાડો થયો છે. પર્વતીય પ્રદેશ, કુદરતી સૌંદર્યને કારણે માઉન્ટ આબુ પ્રવાસીઓને આકર્ષે છે. પરંતુ કોરોનાને કારણે પ્રવાસીઓ ઘટ્યા છે અને તેની અસર સ્થાનિક રોજગારી પર પણ પડી છે. क्या कोरोना की वजह से टूरिस्ट प्लेस कई दिनों से नहीं आ रहा है. और आपने देखा नक्की झूल भी हमारे यहाँ पे पूरी खाली पड़ी है. बोर्ड हाउस वगैरह पूरा खाली पड़ा है. यहाँ पे कोई टूरिस्ट वगैरह नहीं है अभी इस टाइम पे. और कोरोना की महामारी चल रही है, सब जगह कोरोना फैल रहा है. तो इसी बात पे देखो जाए बहुत दिन से हमें क्या 4 दिन हो गए बॉर्निंग नहीं करी. बलून वगैरह हमारा पूरा क्या है गर्मियों के अंदर पूरा है ना एक भरा हुआ रहता था. इधर टूरिस्ट वगैरह फुल आते थे इसलिए यहाँ पे क्या कई दिनों से टूरिस्ट नहीं आ रहा है. कई 4 दिनों से बॉर्निंग नहीं हुई है हमारी. पूरे रोड एक तरह से कस्टमर से भरे रहते थे लेकिन अभी कोरोना की नई गाइडलाइन आई है, कस्टमर आ नहीं रहा है. टेस्ट रिपोर्ट लेके आनी है, इस चक्कर में कस्टमर नहीं आ रहा. मतलब पूरे रोड सुनसान पड़े हुए हैं, लोगों के बॉर्निंग भी नहीं हो पा रही है. તો લગ્ન પ્રસંગો પર કોરોનાનું ગ્રહણ લાગી ગયું છે. કોરોના કાળમાં ફરી એક વખત લગ્નો પર અસર થઈ છે. 21 થી 30 એપ્રિલની વચ્ચે લગ્નનો સમયગાળો છે. ઘણા બધા પરિવારજનો નિયમોને લઈને અટવાઈ ગયા છે. સરકારે 100 લોકોને જ મંજૂરી આપી છે. 20 શહેરમાં રાત્રે 8 થી સવારે 6 વાગ્યા સુધી કરફ્યુ લગાડવામાં આવ્યો છે. ત્યારે કેટલાક લોકોએ પાર્ટી પ્લોટ પણ બુક કરાવી લીધા હતા. રાત્રે જે લોકોએ લગ્નનું આયોજન કર્યું છે તે લોકો અટવાઈ ગયા છે. કરફ્યુને લઈને લગ્નો રદ કરવા પડી શકે છે. ડેકોરેશન અને કેટરિંગના વેપારીઓને ભારે અસર પડી છે આ નિર્ણયથી. માત્ર 100 લોકોને જ મંજૂરી આપવામાં આવી છે. 21 થી 30 દરમિયાન લગ્નના ઘણા બધા મુહૂર્તો છે તેથી પરિવારના લોકોએ પહેલેથી જ આયોજન કર્યું હોઈ શકે છે. હવે લગ્ન રદ કરવા પડે તેવી પરિસ્થિતિ પણ આવી ગઈ છે. તો આપણી સાથે જોડાઈ ગયા છે ડોક્ટર કૃષ્ણકુમાર શાસ્ત્રીજી, તેમની સાથે વાતચીત કરીશું. આપની પાસેથી જાણવા માંગીશું શાસ્ત્રીજી કે એપ્રિલ મહિનામાં લગ્નના 21 થી 30 દરમિયાન જે મુહૂર્ત હતા તે મુહૂર્ત હવે ફરી પાછા ક્યારે આવી શકે છે અને કયા કયા સમયગાળા દરમિયાનના આ મુહૂર્ત હતા તે આપ જણાવશો સૌથી પહેલા. તો ખાસ કરીને ચૈત્ર મહિનાની અંદર વદ 12 સુદ 12 થી શરૂઆત થાય છે એટલે 24 તારીખનું પહેલું લગ્નનું સરસ સુંદર મુહૂર્ત હતું. અને આ મુહૂર્તની અંદર જેના વિવાહ જે સિંહ રાશિ વાળા વ્યક્તિઓ છે ત્યાંથી માંડીને જેને ચંદ્રમાં 8મે અથવા તો 12મે આવતો હોય એ સિવાયના તમામ વ્યક્તિઓના વિવાહ થઈ શકે એમ હતા. એ સિવાય પણ 25 તારીખનું મુહૂર્ત, 26 તારીખનું મુહૂર્ત, આ 3 મુહૂર્ત એક સાથે હતા. તો આ 3 મુહૂર્તની અંદર વિવાહ કરવા માટે સુયોગ્ય સંધ્યાકાળનો પણ સમય હતો અને રાત્રિના પણ સમય હતા. આ સિવાયમાં તમે જુઓ તો 28, 29 અને 30 આ 3 તારીખો પણ વિવાહ માટેના ઉત્તમ મુહૂર્ત હતા. તો આ મુહૂર્તમાં કરેલા વિવાહ એ સિદ્ધ થાય છે. શાસ્ત્ર મુહૂર્ત કેમ કહે છે એનું કારણ એ છે કે સારા સમયમાં કરેલું શુભ કાર્ય એ સક્સેસ જાય, સફળ થાય, એના સુયોગ્ય એના વ્યવહાર અને સુયોગ્ય સિદ્ધિ પ્રાપ્ત થાય તે માટેના મુહૂર્ત ચોક્કસ હોય છે. અને આવા સુંદર મુહૂર્તની અંદર અગર આ કોરોના જેવો મહાકાળ આવે અને આ એક પ્રકારનો કાળ છે અને મહાકાળ જ્યારે હોય ત્યારે એની અંદર બચવું એ પણ જરૂરી છે.
बिल्कुल शास्त्री जी, घना बधा परिवारजनों एवा छे के जेमणे घना पहले थी आयोजनों करी राख्या हशे, कारण के वच्चे नो एक समयगाळो एवो हतो के ज्यारे कोरोना नी परिस्थिति खूब ज हळवी बनी गई हती, परंतु हवे पाछो कोरोना ए उथलो मार्यो छे, परिस्थिति खराब थई गई छे, पार्टी प्लॉट्स बुक करावी देवामां आव्या हशे, घना बधा परिवारजनों मां तो रात्रिना लग्न पण नक्की करवामां आव्या हशे, तो एवा परिवारजनों हवे जो लग्न रद्द करे छे तो आगामी समयमां कया मुहूर्त तेमने मळे छे? वैशाख મહિનાની અંદર મુહૂર્ત તો શુદ્ધ છે, અને વૈશાખ મહિનાની અંદર જે ગરમીનો સમય હોય છે એટલે બધા કાળીને અત્યારનો જે મધ્યમ સમય છે એ પકડતા હોય છે, પરંતુ વૈશાખ મહિનાની અંદર તમે જોશો તો 20 તારીખથી શરૂઆત થઈ જાય છે, એટલે 20/5/2021 ત્યાંથી જે સુંદર મુહૂર્તો આવે છે, એટલે 20મી, 21મી, 22મી આ બધા મુહૂર્તો પણ પાંચમા મહિનામાં સારા છે, તે સિવાય 24મી, 26મી અને 27મી તારીખ એ મુહૂર્તો પણ સારા છે, 28મી અને 30મી તારીખનું મુહૂર્ત પણ સારી છે, જો સુંદર મુહૂર્તની અંદર પરફેક્ટ મુહૂર્તમાં કરેલું જે કાર્ય છે એ સફળ થાય છે, અને 31/5 સુધી તો બધા સુંદર મુહૂર્તો છે જ, તો શુભ મુહૂર્તની અંદર ગુરુ, ચંદ્ર અને સૂર્ય આ ત્રણ બળ જોઈ અને જો લગ્ન સંસ્કાર માટેનું મુહૂર્ત કાઢશો તો એ યોગ્ય છે, પરંતુ અત્યારની પરિસ્થિતિ જોઈએ અને અત્યારનો જે જન્મ કુંડલી, લગ્ન કુંડલી ને પ્રશ્ન કુંડલી આ ત્રણે આપણે સેટ કરીએ છે તો આ બીમારી વધે અથવા તો આ કષ્ટ વધે તેવું દેખાય છે, એટલે મે મહિનાની અંદર બહુ સારા વૈશાખ મહિનાના લગ્નોના મુહૂર્તો સારા છે, પરંતુ એમાં પણ સચેત રહેવાની બહુ જરૂરિયાત દેખાય છે। बिल्कुल, हवे माणसोमां पण घटाडो करी देवामां आव्यो छे, मात्र 100 લોકોને જ મંજૂરી આપવામાં આવી છે, તો જેના ઘરમાં લગ્ન છે એ લોકો અત્યારે સૌથી વધારે કન્ફ્યુઝ થઈ ગયા છે, કઈ રીતે તેઓ બધું મેનેજ કરશે, પાર્ટી પ્લોટનું બુકિંગ કરી દેવામાં આવ્યું છે, કેટરિંગ વાળાઓને ઓર્ડર આપી દેવામાં આવ્યા છે, પહેલા જ્યારે 100 લોકોની મર્યાદા નહોતી ત્યારે જ આ બધું બુક થઈ ગયું છે, એવા પરિવારજનો માટે અત્યારે હાલ સૌથી મોટી મુસીબત આવી પડી છે। જી, હંમેશા એવું કહેવાય છે કે કાલ અને કષ્ટ આ બંને કહીને નથી આવતા, આ ગમે ત્યારે આવે છે, ત્યારે આવા સમયની અંદર જે મનુષ્ય શાંત મગજથી પોતે યોજનાબદ્ધ કાર્ય કરશે અને નિકટના સગાઓ, નિકટના સ્નેહીઓને એકત્રિત કરશે, આખી દુનિયા જાણે છે કે આ મહામારી છે અને મહામારીની અંદર કદાચ ન બોલાવી શકાય તો બધા ક્ષમા યોગ્ય છે આ ગુનો, તો એ વિશે અત્યારે કેટરિંગ વાળાનો તો પ્રશ્ન આવશે જ, ફૂલ વાળાનો પ્રશ્ન છે, અમારા પંડિતો પહોંચી જ જવાના છે, પરંતુ તરત જ યજમાનશ્રી પણ જણાવશે બહુ શોર્ટકટમાં ઝડપથી આ વિધિ સંપન્ન કરવી છે, પરંતુ વિવાહની વિધિ જે યોગ્ય મુહૂર્તમાં કરવાની હોય એ જ કરવાની, હા તમે વ્યક્તિઓ ઘટાડશો, સોશિયલ ડિસ્ટન્સ રાખશો અને ચોક્કસ પ્રકારની ગતિવિધિ કરશો તો એની અંદર મુશ્કેલી નહીં આવે અથવા તો મુશ્કેલી ઘટી જશે, અને હંમેશા ગણેશ સ્થાપન એટલા માટે જ કહે છે, મહાદેવજીના વિવાહમાં પણ વિઘ્ન આવ્યું હતું, એ વખતે સડ વિનાયકની પૂજા કરતા હતા, મોદ, પ્રમોદ, સુમુખ, દુર્મુખ, અવિઘ્ન અને વિઘ્ન કરતા આ બધા ગણપતિની પૂજા થતી, હવે આ બધું થતું નથી એટલે વિઘ્ન તો આવવાના છે, પરંતુ આ વિઘ્નમાં શાંત મગજથી આપણે આગળ વધી અને આ વિવાહનો સમય છે એ સરસ રીતે સિદ્ધ કરવાનો છે, લગ્નનો પ્રસંગ કાઢવાનો નથી આપણે ઉજવવાનો છે, એ પ્રમાણે 100 વ્યક્તિ તો ભલે 100 વ્યક્તિ પરંતુ બધાએ સાથે મળી અને ઉજવો અને આનંદથી આ સમય પસાર કરો। બિલકુલ શાસ્ત્રીજી, આપ એ પરિવારોને શું કહેશો કે જેમના ઘરમાં હવે લગ્ન લેવામાં આવ્યા છે પરંતુ તેઓ અત્યારે નાસીપાસ થઈ ગયા છે, કારણ કે ઘણા બધા ઘટાડા સાથે, ઘણી બધી કટોતી સાથે તેમને હવે લગ્ન કરવાના છે, કારણ કે પરિસ્થિતિ એવી આવી પડી છે, તો આપ એ પરિવારોને ખાસ કરીને શું કહેવા માંગશો? શાસ્ત્રના મત મુજબ સ્થિત પ્રજ્ઞ સ્થિકા ભાષા સમાધિસ્થ કેશવ લખેલું છે ગીતામાં કે અત્યારે સ્થિર બુદ્ધિ કરવી યોગ્ય છે, મતલબ કે તમારું મન શાંત કરી લો, આપત્તિનો સમય છે તો એની અંદર આપણે સમજી વિચારીને કામ કરવું પડશે, તમે બધાને ઇન્વાઇટ તો કરી દીધા, આમંત્રિત કરી દીધા, પરંતુ હવે નિમંત્રણ આપવાનું છે, આમંત્રણ ને નિમંત્રણમાં ફેર એટલો, આમંત્રણ એટલે હું કહું છું પધારજો અને નિમંત્રણનો મતલબ એ છે કે પધારવું જ પડશે, તમારા નિકટના સ્નેહીઓના સંપર્ક કરો અને એમને બોલાવો, એમને વાત રજૂઆત કરો અને એની સાથે સાથે ભગવાનમાં આસ્થા રાખી અને નિકટના સ્નેહીઓની સાથે મળી અને આ વિવાહ કરો, અને હવે તો આ ઇલેક્ટ્રોનિક જમાનો છે તો એની અંદર સ્કાઈપ વગેરેથી તમે બહુ સારી રીતે બધાને સંપર્કમાં લઈ શકશો અને આ વિવાહના દર્શન પણ કરાવી શકશો, તો સુયોગ્ય માહિતી લઈ
અને તમે ચોક્કસથી તમારા વિડીયોગ્રાફર ને વગેરે એમને પણ મળી અને બધા સ્નેહીઓને સાથે લો અને બધા સગા સંબંધીઓને આવી રીતે સ્કાઈપ ઉપર અથવા તો તમારી પાસે જે સાધન હોય એ સાધનથી તમે એની સાથે સંલગ્ન કરો, જોડો, તો બધાને પ્રસંગનો પણ આનંદ આવશે, પોતાના ઘેર જમી લેશે, જમવાનો તો પ્રશ્ન રહેશે જ, પરંતુ પોતાના ઘેર પણ જમી અને આનંદ કરશે. ને તમારે એના માટે દરેક સ્નેહીને કંઈક મીઠાઈ કે એવું કંઈક મોકલી આપજો, તો એનાથી એમને પણ આનંદ થશે અને તમે પણ આનંદથી આ પ્રસંગ પાર પાડી શકશો. જી ચોક્કસ. શાસ્ત્રીજી, એ પણ જાણવા માંગીશું કે અત્યારે હાલની પરિસ્થિતિમાં જે રીતે લગ્નનું આયોજન કરવામાં આવી રહ્યું છે, 100 લોકોને તો બોલાવવાના જ છે, ત્યારે જે 100 લોકો આવી રહ્યા છે, જે યજમાન છે, સાથે સાથે જે મહેમાનો છે અને જે વરરાજા અને વધુ છે, શું ખાસ તકેદારી રાખવી જોઈએ આવા સમયગાળાની, આવા સમયગાળામાં? શાસ્ત્રના મત મુજબ તો પહેલેથી જ લખેલું છે કે પવિત્રેસ્તો વૈષ્ણવ્યો સવિતુર્વહ, હંમેશા પવિત્ર થઈને આવો. એટલે તમે સેનેટાઈઝ થઈને અથવા તો તમારા શરીરને શુદ્ધ કરીને જ પ્રવેશ કરો, માસ્ક ધારણ કરો, એની સાથે સાથે સોશિયલ ડિસ્ટન્સ તો બહુ જરૂરી છે. પહેલેથી જ આપણા વૈદિક ધર્મની અંદર નમસ્કાર કરવાની ભાવનાથી આપણે હસ્તધૂનન નતા કરતા, નમસ્કાર કરતા હતા, આજે આવે ને જય શ્રી કૃષ્ણ, જય અંબે, હર મહાદેવ, આમ કરીને નમસ્કાર કરતા હતા. બસ આજે પ્રાચીન પદ્ધતિ રીતે એને પકડવાની છે અને પ્રાચીન પદ્ધતિ મુજબ આપણે દરેક મહેમાનોને પહેલા તો નમસ્કારથી સ્વાગત કરીશું. બીજું કે જે બધાને ભોજન આપો એ હાઇજેનિક ભોજન આપો, બધાની સાથે જો જે વ્યવહાર છે એ દૂરથી જ વ્યવહાર કરવો અને એના કારણે આપણી સલામતી, સામેના વ્યક્તિની પણ સલામતી, જે વૃદ્ધ છે એ પોતાના ઘરમાં જ રહીને આ પ્રસંગ માણી લે અને યુવાનો અથવા તો જે વ્યક્તિની જરૂરિયાત છે એ વ્યક્તિઓ સાથે મળી અને આ પ્રસંગ ઉજવી શકાશે. તો ખૂબ સરળતાપૂર્વક તમે યોજનાબદ્ધ કાર્ય કરી અને બધાને સંપર્કમાં રાખીને પણ તમે આ પ્રસંગ ઉજવી શકો છો. જી શાસ્ત્રીજી, પાછલા વર્ષથી એવું થઈ રહ્યું છે કે જ્યારે મુહૂર્ત હોય છે ત્યારે લોકડાઉન આવી જાય છે અથવા તો આ પ્રકારના કોઈ ઘટાડા કરવા પડે તેવા સંજોગો આવી જાય છે, અને જ્યારે મુહૂર્ત હોય છે ત્યારે, જ્યારે લોકડાઉન નથી હોતું ત્યારે મુહૂર્ત હોય છે ત્યારે આ પ્રકારની જે પરિસ્થિતિ થઈ રહી છે તેમાં શું મુહૂર્ત વગરના લગ્ન યોગ્ય છે? જો મુહૂર્ત વગર લગ્ન કરવામાં આવે તો લગ્નમાં શું કોઈ પ્રકારનું વિઘ્ન આવી શકે છે? મુહૂર્તનો મતલબ તો એ છે કે સારા સમયમાં કરેલું કાર્ય એને કે સફળ થાય. મુહૂર્ત વગર કદાચ કોઈ કાર્ય કર્યું હોય અને નિષ્ફળ જાય તો આપણને મુહૂર્તમાં વહેમ પડે છે. માટે શુભ મુહૂર્તમાં કરેલું કાર્ય એક તો સારું. બીજું કે મુહૂર્તનો મતલબ એ છે કે ચંદ્રબળ અને તારાબળ બંને મળતું હોય તો માણસના મનના જે ઉદ્વેગો છે એ શાંત થઈ ગયા હોય, ચિંતાઓ છે ઓછી થઈ ગઈ હોય અને તમે પ્રસંગ સારી રીતે પાર પાડી શકો. પરંતુ કોઈ એવો કાળ હોય કે જેની અંદર આપણને આવા કષ્ટ પડતા હોય ત્યારે ચંદ્રનું બળ મેળવી, ચંદ્ર એટલે મન, મનના ઉદ્વેગ શાંત થઈ જાય અને પ્રસંગ સારી રીતે ઉજવી શકાય માટે ચંદ્રનું બળ મેળવી અને વિવાહ કરી શકાય છે. જી બિલકુલ શાસ્ત્રીજી, આભાર આપનો અમારી સાથે જોડાવા માટે અને આ વિગતો માટે. તો 100 લોકોને જ્યારે સરકારે મંજૂરી આપી છે ત્યારે ઘણા બધા પરિવારો અટવાઈ ગયા છે, અવઢવમાં મુકાઈ ગયા છે. રાત્રિના લગ્ન પણ ઘણા બધા પરિવારોમાં નક્કી કરવામાં આવ્યા છે. આવા પરિવારજનોને લગ્ન રદ કરવા પડે તેવી પણ પરિસ્થિતિ આવી ગઈ છે. વેલકમ બેક. પાટણમાં કોરોના સામે તકેદારી વધારવામાં આવી છે. પાટણ બાદ ચાણસ્મા અંગે પણ નિર્ણય કરવામાં આવ્યો. ચાણસ્માની બજારોને 13 દિવસ માટે સ્વૈચ્છિક બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. આવતીકાલથી 20 એપ્રિલ સુધી બંધનો નિર્ણય કરવામાં આવ્યો છે. પાલિકા અને વેપારી મંડળ તરફથી સ્વૈચ્છિક નિર્ણય કરવામાં આવ્યો છે. નિયમ ભંગ બદલ 1,000 રૂપિયાના દંડની જોગવાઈ પણ કરવામાં આવી છે. પાલિકા અને વેપારી મંડળ તરફથી આ નિર્ણય કરવામાં આવ્યો છે. જે પણ વેપારી નિયમનો ભંગ કરશે તેને 1,000 રૂપિયાનો દંડ ભોગવવો પડશે. ચાણસ્મામાં પણ સ્વૈચ્છિક બંધનો નિર્ણય કરવામાં આવ્યો છે. કોરોનાના વધતા જતા કેસની સામે તકેદારી રાખવા માટે આ નિર્ણય લેવાયો છે. કચ્છના મુદ્રાના સમાઘોગામાં 13 દિવસનું આંશિક લોકડાઉન નાખી દેવાયું હતું. ગામમાં કોરોનાના સંક્રમણ વધતા લોકોએ આ નિર્ણય કર્યો. બપોર બાદ ગામની દુકાનો અને શેરીઓ સુમસામ બની ગઈ. આજથી 18 એપ્રિલ સુધી ગામ લોકડાઉનની સ્થિતિમાં રહેશે. સમાઘોગા ગ્રામ પંચાયત દ્વારા આ નિર્ણય કરાયો છે. સાબરકાંઠાની હિંમતનગર સિવિલની ઘોર બેદરકારી સામે આવી છે. સિવિલ તંત્ર દ્વારા નર્સિંગની વિદ્યાર્થીઓને હોસ્ટેલ મોકલવા માટે એમ્બ્યુલન્સનો ઉપયોગ કરવામાં આવે છે.